નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2માં ડ્રોઈંગમાં ડિઝાઇન સરસ મજાની ભાતચિત્ર બનાવવાનું છે. પાઠ છે 5મો, ચિત્રનું નામ છે ભાતચિત્ર. તો જુઓ, ડાબી બાજુએ સરસ મજાના આ ચિત્ર 1, 2 અને 3 આપેલા છે. વિવિધ ભૌતિક આકારો અને રેખાઓના ભાત રચના કરેલી છે અને આકર્ષક રંગ પૂરેલા છે. જુઓ સરસ મજાના તમારે અહીંયા આ ભાતચિત્ર છે, ચિત્ર નંબર 1, ચિત્ર નંબર 2 અને ચિત્ર નંબર 3, આમાં સરસ મજાની ભાત પાડેલી છે અને એમાં સરસ મજાના આકર્ષક રંગ પૂરેલા છે. તો આ રચનાઓ, આકારો, રેખાઓ બીજા સાથે પસાર થાય છે, એટલે આમાં જુઓ સરસ મજાના ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ આ બધા આકારો આપેલા છે. તો આ આકાર ઉપર તમારે સરસ મજાનો આ આકારમાંથી સરસ મજાના આકારો એકબીજાને પસાર થાય છે, તેને ઓવરલેપિંગ કહેવામાં આવે છે. ઓવરલેપ દ્વારા રંગો બદલાય છે. આપેલા ચિત્રોનું અવલોકન કરવાનું અને તમારી પસંદગીના કોઈ પણ એક ચિત્ર સરસ મજાનું અહીંયા ચોરસખાનામાં તમારે દોરવાનું છે. તો તમારે તમારી સ્વાધ્યાયપોથી ધોરણ 2 પાઠ 5 ખોલવાનું છે અને સરસ મજાના ડાબી બાજુ જે ચિત્રો આપેલા છે એમાંથી સરસ મજાનું તમારે આ એક ચિત્ર નંબર 1, ચિત્ર નંબર 2 અને ચિત્ર નંબર 3 આપેલા છે એમાં સરસ મજાનું તમને જે ગમતું હોય એ તમારે આકારોનું સરસ મજાનું તમારે અહીંયા જમણી બાજુ ચિત્ર દોરી અને આકારોમાં તમારે રંગ પૂરવાના છે. તો મેં આ છે તમને સરસ મજાનું એક ચિત્ર દોરી અને બતાવ્યું છે. તો એમાં તમારે છે, મેં જુઓ ચિત્ર નંબર 3 છે ને, એ તમે સરસ મજાનું ચિત્ર દોર્યું છે અને એ ચિત્ર દ્વારા એમાં આપણે રંગ કરવાના છે. તો જુઓ આ જ રીતે પહેલાં તમારે સરસ મજાનું એક ચોરસ દોરી લેવાનું છે. સ્કેલની મદદથી સરસ મજાનું તમારે ચોરસ દોરવાનું છે અને ચોરસ દોર્યા પછી તમારે એના જુદા જુદા આકારોના ભાગ આપવાના છે. આ રીતે સરસ મજાનું જુઓ ચોરસ છે, ચોરસ ડિઝાઇન કરી છે, માપ પડે છે. માપની મદદથી જુઓ આખા પેજમાં તમારે સમાઈ જાય એ રીતે પહેલાં તમારે ચોરસ કરી લેવાનું છે. આ ચોરસ આકાર, પછી એમાં તમારે કયો આકાર આવશે, આ પણ કેવો છે, આ છે એ ચોરસ આકાર છે, આ મોટું આપણે કર્યું છે, આ પણ છે ચોરસ છે. તો તમારે આ રીતે ચોરસ આકારનું સ્કેલની મદદથી તમારે અંદર પણ ચોરસ આકાર ડિઝાઇન મુજબ તમારે કરી લેવાનો છે. આ રીતે તમારે ચોરસ આકાર દોરવાનો છે. જુઓ મેં પણ દોર્યો છે, તમારે પણ આ જ રીતે દોરી લેવાનો છે. પછી તો એમાં આપણે વચ્ચે શું કરેલું છે, જુઓ ચિત્ર નંબર 3 છે એમાં વચ્ચે ચેક્સ પાડેલી છે. તો આપણે પણ ઉપરથી નીચે સુધી લાઇન કરી અને ચેક્સ કરવાની છે. આ જ રીતે એક આડી ચેક્સ અને એક આપણે ઊભી ચેક્સ કરવાની છે. આ રીતે તમારે આડી અને ઊભી ચેક્સ કરી લેવાની રહેશે. આ જ રીતે જુઓ સરસ મજાની તમારી આડી અને ઊભી ચેક્સ છે એ સરસ મજાની દોરાઈ ગઈ છે. હવે એમાં તમારે સરસ મજાના રંગો દ્વારા તમારે એને ચિત્ર દર્શાવવાનું છે. આ જ રીતે તમારે સરસ મજાનું રંગ પૂરી અને ચિત્ર તૈયાર કરવાનું છે. આ ચિત્રને શું કહેવાશે, તો આ ચિત્ર છે એનું નામ છે ઓવરલેપ દ્વારા તમારે રંગ પૂરવાના છે. તો આ જ રીતે હવે તમારે વચમાં જે છે એ સરસ મજાનું તમારે વર્તુળ દોરી લેવાનું છે. આ જ રીતે સરસ મજાનું, જો તમારી જાતે તમે ન કરી શકો તો તમે વચ્ચે તમારી કોઈ પણ બંગડી હોય એ તમે બંગડી લઈ અને એની મદદથી તમે વર્તુળાકાર કરી શકશો, અથવા તો કોઈ નાની છે વાટકી હોય એને લઈ પણ તમે તમારો આ વર્તુળાકાર છે એ દોરીને બતાવી શકશો. હા, હવે આ રીતે તમારું શું થઈ ગયું, ચિત્ર નંબર 3 છે ચોરસખાનામાં તમારે બતાવી દીધું. હવે એ જ રીતે તમારે જુઓ ચિત્ર નંબર 3 છે એમાં તમારે સરસ મજાના રંગ પૂરવાના છે. તો
આ સામ સામેની બાજુમાં છે તો ઈ સામ સામેની બાજુમાં આપણે કયો રંગ દર્શાવેલો છે તો જુઓ ઈ રંગ છે પીળો છે તો તમારે પીળો રંગ આ રીતે જુઓ આ સામ સામે પીળો રંગ છે તો તમારે અહીંયા પણ શું કરવાનું છે પીળો રંગ કરવાનો છે તો ચાલો પોતપોતાના મીણિયા કલર લઈ લ્યો અને સામ સામે સરસ મજાનો આ રીતે રંગ પૂરી અને તમે એને ચિત્ર ભાત છે એ સરસ મજાનું ચોરસ ખાનામાં આ રીતે તમારું ચિત્ર તૈયાર કરી શકશો તો દરેકે પોતપોતાની ચિત્રકલામાં ચેકચાક વગર આ રીતે તમારું ડ્રોઈંગ છે એ જાતે કરવાનું છે મેં જેમ બનાવેલું છે એ જ રીતે જો સામ સામે પીળો રંગ છે એટલે તમારે પણ સરસ મજાનો શું કરી લેવાનું છે પીળા રંગથી તમારું કયો આકાર આ કયો આકાર બની ગયો જુઓ કયો આકાર છે આ તો આ આકાર કયો થશે તો આ આકાર બને છે ત્રિકોણ આકાર જુઓ ત્રિકોણ આકાર છે આ બન્યો છે એનો આકાર છે એ કેવો તો ત્રિકોણ આ જે છે ખાનું એ આપણે કેવું કર્યું તો એ છે આખું પહેલાં ક્યું કર્યો તો કે એ આકાર છે ચોરસ આકાર કર્યો કયો આકાર બનાવ્યો ચોરસ એમાં ચોરસની મદદથી તમારે જુદા જુદા આકારો બનાવી અને તમારે ભાત ચિત્ર છે એ તમારે સરસ મજાનું ભૌમિતિક આકારો છે એ તમારે રેખાઓ દ્વારા રચના કરી અને બતાવવાનું છે અને પછી તમારે એમાં રંગ પૂરવાના છે તો જુઓ સરસ મજાનું આ તમારું ત્રિકોણાકાર થઈ ગયું હવે છે એની સામેની બાજુ જ કારણ કે આ સામેની બાજુ કેવો આકાર છે તો આ સામેની બાજુ પણ ત્રિકોણાકાર છે એમાં પણ કેવો રંગ છે તો એમાં પણ કેવો રંગ દર્શાવ્યો છે તો એમાં પણ આપણે પીળો રંગ દર્શાવેલો છે અને એમાં આપણે પણ પીળા રંગથી બતાવવાનું છે આ જ રીતે તમારે પણ પીળા રંગથી રંગ પૂરી અને ત્રિકોણાકાર બતાવવાનો છે કારણ કે આ બધા આકારો છે ચોરસ પછી વર્તુળ ત્રિકોણ લંબચોરસ નથી એટલે તમારે લંબચોરસ દર્શાવવાનો નથી ત્રિકોણ વર્તુળ અને ચોરસ આકારથી તમારે આ તમારી ડિઝાઇન છે એ ભાત ચિત્ર સુંદર રીતે બનાવવાનું છે તો તમારી સ્વાધ્યાય પોથીમાં મારી સાથે જ આ રીતે કરો અને સરસ મજાનો તમારો આકાર તૈયાર કરો અને સ્વાધ્યાય પોથી છે પેજ નંબર તમારા 12માં સરસ મજાનું આ ચિત્ર બની જશે તૈયાર હવે જુઓ આ જે આ અને આ છે એ કયો છે આકાર